વેલકમ ટુ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈશું સોળ મે બે હજાર વીસના કરંટ અફેર્સ આ કરંટ અફેર્સ આખા જોવાથી તમને અલગ અલગ જેવી કે પોલીસ એક્ઝામ જીપીએસસી એક્ઝામ યુપીએસસી બેન્કિંગ એસએસસી રેલવે વગેરે એક્ઝામની અંદર તમને ફાયદો થઈ શકશે થઈ શકે છે જો કરવાનું બાકી હોય કરી લેજો અને પૂરો વિડીયો જોજો હવે શરૂઆતમાં આપણે દરરોજની જેમ કેબીસીનો જે રજિસ્ટ્રેશનનો ક્વેશ્ચન હોય છે એ આપણે જોતા હોઈએ છીએ તો સૌથી પહેલો આજનો જે કેબીસીનો રજિસ્ટ્રેશનનો ક્વેશ્ચન છે બ્રહ્મપુત્ર નદી ભારતમાં કયા રાજ્યોથી પ્રવેશ મેળવે છે કે વિચ ઇઝ ધ ફર્સ્ટ એઝ ધ રિવર બમ્મપુત્રા ફ્લોઝ થ્રુ ઓન એન્ટરિંગ ઇન્ડિયા તો મતલબ એ જે રાજ્ય છે એ રાજ્યનું નામ છે મિત્રો અરુણાચલ પ્રદેશ રાજ્ય છે તો આપણો આન્સર આજનો થશે કેબીસી સ્પેસ સી સ્પેસ આપણી તમારી ઉંમર સ્પેસ તમારું જે તે જેન્ડર લાગતું હોય મેલ ફિમેલ ઓર હધર ઓકે તો એને ફાઇવ જીરો નાઇન જીરો નાઇન થ્રી એટલે કે પચાસ ન્યૂ તાણું પર આપણે સેન્ડ કરવાનો છે આજે રાત્રે નવ વાગ્યા પહેલાં ફરીથી કહી દઉં છું કે આનો આન્સર થશે અરુણાચલ પ્રદેશ કે બીસી સ્પેસ સી સ્પેસ ટ્વેન્ટી ફાઈવ સ્પેસ એમ જેને ફાઈવ જીરો નાઇન જીરો નાઇન થ્રી પર રાત્રે નવ વાગ્યા પહેલા આપણે આને સેન્ડ કરવાનો થશે ઓકે હવે આપણે જોઈએ છીએ રેગ્યુલરની જેમ જે આપણે શરૂઆતમાં પાંચ ક્વેશ્ચનની જે ક્વીઝ મુકતા હોઈએ છીએ એ ક્વિઝના આન્સરો જોઈ લઈએ છીએ જે ગઈકાલની જે ક્વિઝ હતી એ ક્વિઝના આન્સરમાં સૌથી પહેલો ક્વેશ્ચનનો આન્સર થશે કેરળ બીજાનો તમિલનાડુ ત્રીજાનો જીનીમાં સ્વિટરલેન્ડ ચોથાનો ગુજરાત પાંચમાનો બે હજાર પંદર આજની સૌથી પહેલા ક્વિઝનો સૌથી પહેલો ક્વેશ્ચન છે સો તળાવ ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે જે ભારત અને ચીન બંનેનો બેઝિન પ્રદેશ છે ઓકે એના આન્સર આપણને આપવામાં આવેલો છે લદ્દાખ જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ મેઘાલય અને આસામ

આજના એટલે કે સોળ મે બે હજાર વીસના કરંટ અફેર્સનો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે પીએમ મોદી એટલે કે વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન જે જાહેર કરેલું છે આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારતીય અર્થતંત્રને પુનર્જીવિત કરવાની ઘોષણા કરવામાં આવેલ છે અને એક પેકેજ લોન્ચ કર્યું છે એ પેકેજ જે આપણી જીડીપીના દસ ટકા જેટલું છે એ પેકેજ કેટલું છે તો મિત્રો એ પેકેજ છે વીસ લાખ કરોડ

કયા ભારતીય અને તે સાથે સાથે કયા ભારતીય રાજ્યની સોહરાઈ ખોવર પેઇન્ટિંગ જો એક તામિલનાડુનું કયું છે તેંજાવર નેટિવર્ક્સ અને અરમબાવર વુડ એટલે કે અરમબાવરનું જે લાકડું છે લાકડાની જે કોતરણી છે એ તેલંગાણાના ટેલિયા રૂમાલ કાપડ અને સોહરાઈ ખોવર જે છે એ કયા રાજ્યનું છે કે જે આ ટોટલ રાજ્યોના થઈ અને ચાર બાબતોને જીઆઈ ટેગ મળેલો છે તેજાવર નેટીવક્સ એક અરંબાવર વુડ કોતરણી તમિલનાડુના છે આ બંને તમિલનાડુના છે અને તેલંગાણાના છે ટેલિયા કાપડ છે અને જે ભારતીય રાજ્ય છે સોહરાઈ ખોવર પેઇન્ટિંગ છે એ મિત્રો છે ઝારખંડનું છે કેનું છે ઝારખંડનું ઓકે હવે જે ચેન્નાઈ તમિલનાડુમાં જે મુખ્ય મથક ભૌગોલિક સંકેતો રજીસ્ટ્રેશ જે ત્રણ રાજ્યોના ચાર નવા ઉત્પાદન ભૌગોલિક આપેલા છે એમાં જે આપણે વાત કરીએ એ પ્રમાણે ઝારખંડનું સોહરાઈ ખોવર પેઇન્ટિંગ છે એ પરંપરાગત અને ધાર્મિક વિધિવાદી મ્યુરલ આર્ટ છે

તો મિત્રો એ શેરો સરો સર્વે કરનાર નામ છે રોગ નિયંત્રણ માટે રાષ્ટ્રીય કેન્દ્ર કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેશનલ સેન્ટર ફોર એનસીડીસી એટલે કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ વિશે જો વાત કરીએ છીએ તે આરોગ્ય સેવા ડિરેક્ટરેટ જનરલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે જેનું મુખ્યાલય નવી દિલ્હી ભારતમાં આવેલું છે જેના ડિરેક્ટર છે સુજીત કુમાર સિંહ દક્ષિણ રેલવેના કયા વિભાગ દ્વારા દરવાજા પહોંચાડવા માટે ટપાલ વિભાગના કેરળ વર્તુળ સાથે ભાગીદારી કરવામાં આવેલી છે અને લોકડાઉન દરમિયાન લોકોને મદદ કરવા માટે પાર્સલ લેવામાં આવેલા છે તો મિત્રો એ તિરુવનંતપુરમ સાથે પાર્ટનરશિપ કરવામાં આવેલી છે ઓકે દક્ષિણ રેલવેની વાત કરીએ છીએ તો એ ચૌદ એપ્રિલ ઓગણીસો ને ના રોજ એની સ્થાપના થયેલી હતી એનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના કયા સ્થળોને ભારતીય હવામાન વિભાગના હવામાન આગાહીમાં પહેલીવાર સામેલ કરવામાં આવેલા છે તો મિત્રો એ કાશ્મીર જે પીઓકે છે પાકિસ્તાને જે ઓક્યુપાઈડ કરેલું કાશ્મીર છે એમાંના ગિલગીટ બાલિસ્તાન અને મુઝફ્ફરપુર મુઝફ્ફરાબાદ એ બંનેને અત્યારે ભારતીય હવામાન વિભાગની આગાહીની અંદર એ લોકોને સામેલ કરી દેવામાં આવેલા છે તો એ આપણા માટે પણ એક સારી વસ્તુ છે કે ભારતે પોતે એ વિસ્તારોને પોતાના ગણાવી અને આગાહી કરેલી છે ભારતીય હવામાન વિભાગની જો વાત કરીએ છીએ તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે કે જે કયા સંગઠન હેઠળ કામ કરે છે તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કામ કરે છે ડિરેક્ટર જનરલ એના છે ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રા સાંસ્કૃતિક સંબંધો માટેની ભારતીય પરિષદ ભારતમાં અંડર ફાઈવ અને નવજાત મૃત્યુદરના વૈશ્વિક મેપિંગ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડીઝ ટુ થાઉઝન્ડ ટુ ટુ થાઉઝન્ડ સેવન્ટીન મુજબ ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં સૌથી વધુ અંડર 5 અને નવજાત મૃત્યુના ભારતીય જે રાજ્યમાં સૌથી વધુ થયા છે એ રાજ્યનું નામ જણાવવાનું છે તો મિત્રો એ રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ વિશે આપ બધું જ જાણીએ છીએ અને રાજ્યપાલ એના મુખ્યમંત્રી એના શું કહેવાય છે એની રાજધાની બધી જ બાબતો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે કોવિડ નાઇન્ટીન મે બે હજાર વીસમાં સામે લડવા માટે ભારતને લોન તરીકે શાંઘાઈ સ્થિત બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે હતી નહીં છે તો એમણે એક એક મિલિયન યુએસ ડોલર વન મિલિયન બિલિયન યુએસ ડોલરની એક ગ્રાન્ટ આપવા માટેની વાત કરેલી છે એનડીબી એટલે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક વિશે જો વાત કરીએ છીએ તો એ એક બ્રિક્સની જે અર્થવ્યવસ્થાઓ છે અધ્યક્ષ કેવી કામત છે બ્રિક્સની વાત કરીએ છીએ તો બ્રિક્સની સ્થાપના બે હાજર નવમાં થઈ છે એના સભ્ય દેશો પાંચ છે આપણે બધા જ જાણીએ છીએ બી આર આઈ સી સી એસ બી આર આઈ સી એસ બી આર આઈ સી એસ એના પાંચે પાંચ નામ જે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે બે હજાર વીસ માટેની જે થીમ હતી વૈશ્વિક સ્થિરતા વહેચાયેલી સુરક્ષા અને નવીન વૃદ્ધિ માટે બ્રિક્સની ભાગીદારી કયા દેશના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો એ ભારતને કોવિડ નાઇન્ટીન સામે લડવાનો માટે ત્રણ પોઈન્ટ છ મિલિયન ડોલર આપવાનું વચન કર્યું છે જુઓ કયા દેશના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર જે છે એમણે ભારતને કોવિડ નાઇન્ટીન સામે લડવા માટે થ્રી સિક્સ મિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે તો મિત્રો એ દેશનું નામ છે યુએસ યુનાઇટેડ સ્ટેટ્સ ધ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સીડીસી રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો એના ડિરેક્ટર છે રોબર્ટ આર રેડફીલ્ડ પ્રિન્સિપલ ડેપ્યુટી ડિરેક્ટર છે એન સ્કોચ ફાઉન્ડર છે ડોક્ટર જોસેફ મોન્ટેન ફાઉન્ડેડ એટલે કે સ્થાપના એની થયેલી છે જુલાઈ એક ઓગણીસો છેતાલીસ અને એને હેડક્વાર્ટર છે એટલાન્ટા ઓકે મધ્યપ્રદેશ સરકારે ગરીબ અને દલિત સમુદાયોના જીવનને મજબૂત બનાવવા માટે સંબલ યોજના શરૂ કરેલી છે ફરીથી શરૂ કરી છે મતલબ સમજો કે પહેલા પણ સંબલ યોજના હતી ફરી શરૂ કરી છે તો મધ્યપ્રદેશના અત્યારના રાજ્યપાલ કોણ છે તો મિત્રો આપણને પાંચ ઓપ્શન આપવામાં આવેલા છે એમાં સૌથી પહેલો ઓપ્શન છે આનંદીબેન પટેલ કે જે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ છે યાદ રાખજો મિત્રો અત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ નથી એ અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે એમની ટ્રાન્સફર ત્યાં કરવામાં આવેલી છે અત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ છે લાલજી ટંડન ઓકે વી વિદ્યાવતીને ભારતના પુરાતત્વીય સંરક્ષણ ના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી નવા નિયુક્ત ચીફ કોણ છે તો મિત્રો એમનું નામ છે મનોજ આહુજા ભારતના ભૂતપૂર્વ બોક્સર અખિલ કુમારને ફરીથી નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી નાડા શિસ્ત પેનલમાં સામેલ કરવામાં આવેલા છે નાડાના ડીજી કોણ છે તો મિત્રો નાડાના ડીજી છે નવીન અગ્રવાલ નાણા વિશે વાત કરીએ છીએ તો સૂત્ર છે પ્લે ફેર મુખ્ય મથક છે નવી દિલ્હી ડાયરેક્ટર જનરલ છે નવીન અગ્રવાલ ભારતીય એવા એક એરપોર્ટનું નામ જણાવો જેણે ભારત અને મધ્ય એશિયાના શ્રેષ્ઠ પ્રાદેશિક વિમાન મથક માટે સ્કાય ટ્રેક્સ એવોર્ડ બે હજાર વીસ જીત્યો છે તો મિત્રો એ નામ છે કેમ્પા ગોડા કે જે બેંગ્લોરનું જે આપણું જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે એને કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય વિમાન મથક તરીકે ઓળખવામાં આવે છે અહીં જોઈએ છીએ કે ભારતને ભારત એશિયા ભારત અને મધ્ય એશિયાનો શ્રેષ્ઠ પ્રાદેશિક વિમાન છે પણ વિશ્વની બાબતમાં વાત કરીએ છીએ તો ભારતનો અડસઠમો ક્રમાંક આવે છે પહેલો ક્રમાંક છે સિંગાપોર ચાંગી એરપોર્ટ જે સિંગાપોરમાં આવેલું છે બીજો નંબર છે ટોક્યો હેનેડો એરપોર્ટ જે જાપાનમાં આવેલું છે

સમિતિએ પાક પર સ્ટ્રેપ્ટોમાસિન અને દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ કરી છે તો સ્ટ્રેપ્ટોમાસિન મિશિન એ કયા રોગની સારવાર માટે વપરાય છે તો મિત્રો એક ક્ષય એટલે કે ટીબીના રોગ માટે એ વપરાતી હોય છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સંક્રમણ સૂચકાંક બે હજાર છે જે સ્વીડન દ્વારા ટોચ પર છે એટલે મતલબ કે સ્વીડન સૌથી પહેલા નંબર પર છે તો ભારત કયા નંબર પર છે તો મિત્રો ભારત છે સેવન્ટી ફોર નંબર પર અહીં વાત કરીએ છીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે કે જેનું મુખ્ય મથક જીનીવા સ્વિટરલેન્ડમાં આવેલું છે સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ છે ક્લાઉઝ સ્વાબ હવે અહીં જોઈએ છીએ છીએ ભારત નંબર છે 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 સ્વીડન પહેલા આ આપણે જાણીએ પણ બીજા પર કોણ ત્રીજામાં ફિનલેન્ડ જૂથની સુંદરમ મેડિકલ ફાઉન્ડેશન અને આઈઆઈટીએ સંયુક્ત રૂપે સુંદરમ વેન્ટાગો નામના ઓછા ખર્ચે સ્વચાલિત શ્વસન સહાય ઉપકરણનું વિકસિત કરેલું છે તો મિત્રો એક કઈ આઈઆઈટી એ કરેલું છે તો મિત્રો આઈઆઈટી મદ્રાસ દ્વારા એ કરવામાં આવેલું છે ટીવીએસ જૂથ વિશે વાત કરીએ છીએ તોનો મુખ્ય મથક ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમડી એના છે સીએમડી કહી શકાય જેને વેનું શ્રીવન્્ય શ્રીનિવાસન છે. નિવાશક નિયામક અને સીઈઓ છે કે એન રાધાકૃષ્ણન. કઈ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ એક નવો દુર્લભ નવો સુપર અર્થ ગ્રહ સુધી કાઢેલો છે તો મતલબ એ યુનિવર્સિટીનું નામ છે મિત્રો યુનિવર્સિટી ઓફ કેન્ટરબરી હવે યુનિવર્સિટી ઓફ કેન્ટરબરી વિશે વાત કરીએ છીએ તો એના ચેરમેન છે પ્રોફેસર ઇયાન રાઇટ જે નાયબ વાઇસ ચાન્સેલર તરીકે પણ ઓળખાય છે સેક્રેટરી છે ઇલેરી ન્યુઝન્ટ મુખ્ય મથક છે મુખ્ય મથક નહીં પણ મુખ્ય મથક છે ક્રાઇસ્ટચર્ચ ચર્ચ ન્યૂઝીલેન્ડમાં આવેલો છે જેની સ્થાપના અઢારસો ને થયેલી છે દક્ષિણ આફ્રિકા અને યુએસના વૈજ્ઞાનિક એક્સ આકારના રેડિયો ગેલેક્સીસના રહસ્યને હલ કરવા માટે કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરે છે મિત્રો એ હલ કરવા માટે એમને મેરકટ નામના ટેલિસ્કોપનો ઉપયોગ કરતા હોય છે મનોમિત સિંહ વાલિયા જેનું તાજેતરમાં નિધન થયું છે તે કઈ રમત સાથે સંકળાયેલા હતા અને એ ક્યાંના હતા તો મનોમિત સિંહ જે છે એ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા હતા અને જેમનું અઠ્ઠાવન વર્ષે કેનેડાની અંદર મૃત્યુ પામેલા છે કેનેડા રહેતા હતા અને ત્યાં એમનું મૃત્યુ થયું છે

કેન્દ્રીય પ્રધાન છે નીતિન જયરામ ગડકરી જેમનું મતક્ષેત્ર છે નાગપુર મહારાષ્ટ્ર રાજ્ય કક્ષાના મંત્રી છે જેમને સ્વતંત્ર ચાર્જ આપવામાં આવેલો છે પ્રતાપ ચંદ્ર સારંગી જેનું મતક્ષેત્ર છે બાલાસોર ઓડિશા ભારતના રાજ્યનું નામ જણાવવું જેણે રાજ્યના બેરોજગાર યુવાનોની સહાય માટે હોપ પોર્ટલ શરૂ કર્યું છે તો મિત્રો એ રાજ્યનું નામ છે ઉત્તરાખંડ વાત કરીએ છીએ ઉત્તરાખંડ વિશે તો જેની રચના નવ નવેમ્બર બે હજારના રોજ કરવામાં આવેલી હતી જેની રાજધાની દહેરાદુન શિયાળામાં છે અને ગેરશન સમરમાં હોય છે ઉનાળામાં હોય છે જેના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય ઓકે મિત્રો આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે જો જાણવા મળ્યું હોય તો તેને લાઈક કરી લો તમારા મિત્રો સાથે શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું હજી સુધી બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ આભાર